વરામલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી જગદીશભાઈ સાંગાણી કે જેઓ જામનગર ખાતે રહે છે તેઓની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં હકીકત એવી છે કે તેઓ જામનગરમાં રહેતા એક બેન જે મીનાબેન શાહ છે તેમના સંપર્કમાં આવેલા હતા અને તેમની સાથે તેઓએ લગ્નની વાતચીત કરેલી હતી. આથી જે મીનાબેન છે તેઓને તેમણે જણાવેલ કે અમારા એક ઓળખીતા જે કરજણમાં મેરેજ બ્યુરો ચલાવે છે એમની પાસે છોકરીઓ છે કે જે લોકો લગ્ન કરવાની હા પાડે છે, તો આપણે ત્યાં આગળ જોવા માટે જઈશું. ત્યારબાદ ત્યાંથી લોકો જામનગરથી નીકળે છે. મીનવાઈલ રસ્તામાં એ લોકોને એવું કહે છે કે ભાઈ સીટીએમ પાસે એક ગણેશ મેરેજ બ્યુરો છે, ત્યાં આગળ જે સરોજબેન કરીને છે જે કરજણના છે એ આગળ ત્યાં આવશે અને ત્યાં આગળ આપણને છોકરીઓ બતાવશે. તો એ લોકો અહીંયા આગળ રામોલમાં આવે છે જે ગણેશ મેરેજ બ્યુરો છે, ત્યાં આગળ બે જણા હોય છે, ધવલભાઈ અને અસ્મિતાબેન. એ બંને જણા એ લોકોને ત્યાં આગળ આવે છે એમના મેરેજ બ્યુરો ઉપર અને વાતચીત કરે છે. એ દરમિયાન એ લોકોને શરૂઆતમાં છોકરીઓના ફોટા બતાવે છે, એ દરમિયાન એ લોકો એ ફોટા પસંદ નથી કરતા. ત્યારબાદ એ લોકોને એવું કહે છે કે ભાઈ તમે આ છોકરીઓને પસંદ નથી કરી તો એ બાબતે તમારે 5,000 રૂપિયા એ લોકોનું ભાડું આપવું પડશે. ત્યારબાદ એ લોકો ત્યાંથી નીકળે છે. દરમિયાન એ લોકોને પાછા બીજા બે અન્ય છોકરીઓના ફોટા બતાવે છે જે લોકોને પસંદ આવે છે અને પસંદ આવતા એ લોકોને ટોટલ 1,20,000 એક છોકરીને રીતના 2,40,000 મેરેજ કરવાનું નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ એ લોકો એડવાન્સને પૈસા ચૂકવીને કોર્ટ મેરેજ કરે છે. કોર્ટ મેરેજ કરીને પરત જ્યારે એ લોકો પોતાના વતન જામનગર જતા હોય છે એ દરમિયાન સરખેજમાં એ લોકો હોટલમાં જમવા માટે રોકાય છે. ત્યાં આગળ જમવા માટે જ્યારે રોકાય છે ત્યારે જે બે યુવતીઓ છે કે જેમની સાથે લગ્ન કરવામાં આવેલ હતા એ લોકો હાથ ધોવાનું બાનું કાઢીને બહાર જાય છે અને ત્યારબાદ ત્યાંથી ભાગી જાય છે. ત્યારબાદ એ લોકોને ખબર પડે છે કે આખું અમારી સાથે ફ્રોડ થયેલું છે. આથી એ લોકો રામોલ પોલીસ સ્ટેશન આવતા એ લોકોની ફરિયાદ લઈને આગળની તપાસ ચાલુ છે. હાલમાં પ્રાથમિક તપાસમાં યુવતીઓના પૂરા નામ સરનામા કે કોઈ વિગત મળેલ છે નહીં અને અગાઉ આ લોકોની જે ગેંગ છે એ વિરુદ્ધમાં બી અમને કેટલી જગ્યાએ કરેલું છે અને એની તપાસ ચાલુ છે. હાલ જે મેરેજ બ્યુરોની ઓફિસ છે ત્યાં આગળ ધવલ તેમજ અસ્મિતાબેન છે એ કોઈ હાજર અવેલેબલ નથી કે એની કોઈ માહિતી મળી આવેલી નથી. ધવલ અને અસ્મિતા જે બંને જણા રામોલમાં જે નૈયા એપાર્ટમેન્ટ છે ત્યાં આગળ ગણેશ મેરેજ બ્યુરો ચલાવે છે અને આ રીતના લગ્ન કરવા માટેના મેરેજ બ્યુરો ચલાવે છે.